નમસ્કાર, જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીનો આપણો અભ્યાસ ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેય, કે જે ધોરણ 12 માટે પાયા સમાન ચેપ્ટર કહેવાય, એના અભ્યાસમાં મિત્રો આપણે ખૂણાને રેડિયનમાંથી અંશમાં, અંશમાંથી રેડિયનમાં કેવી રીતે ફેરફાર કરી શકાય એ જોયું. ધોરણ 12 ના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી એને અનુલક્ષીને મિત્રો આપણે મેઇન મેઇન ટોપિકનો અભ્યાસ કરવાના છીએ. એમાંનો આગળનો અભ્યાસ આપણે એકમ વર્તું, કે જે બહુ જ અગત્યનું, કયા ચરણમાં મિત્રો કયું વિધેય ધન હોય, કયું વિધેય ઋણ હોય, કયું વિધેય વધે, કયું વિધેય ઘટે, એનો અભ્યાસ આજનો રહેશે. એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં આપની પોતાની હાજરી નોંધાવી દેશો. વાહલા વિદ્યાર્થી મિત્રો, આગળની આપણી ચર્ચા, જેમાં આપણે એકમ વર્તુળની ચર્ચા કરવાના છીએ, જે ખાસ સૌથી અગત્યની ટોપિક આપણા માટે બની રહેશે. ધારો કે મિત્રો, યામ ભૂમિતિ પર આવેલું આપણે એક આ એકમ વર્તુળ કલ્પીએ છીએ. આ યામ ભૂમિતિની વાય અક્ષ છે અને આ આપણા માટે યામ ભૂમિતિની એક્સ અક્ષ છે. રફલી મિત્રો હું ડ્રો કરું છું. ધારો કે મિત્રો આ કેન્દ્ર છે, 0 0 કહી શકાય. હવે આ આપણા માટે એક્સ અક્ષ છે, આ ધન વાય અક્ષ છે, આ ઋણ એક્સ અક્ષ છે, એટલે એક્સ ડેશ કહી શકાય, તમને ખ્યાલ જ છે, અને ઋણ વાય અક્ષ હોવાથી વાય ડેશ કહી શકીએ. હવે ત્રિકોણમિતિ વિધેય જે છે મિત્રો, એનું મૂલ્ય ખૂણા આધારિત સતત બદલાતું હોય, જે તમે પરિચિત છો. તો અહીંયા જે આ પ્રથમ ચરણ છે મિત્રો, એ અહીંયા સૌ પ્રથમ પહેલા ખૂણાની વાત કરીએ તો 0 અંશ હોય, જે તમને ખ્યાલ છે. અહીંયા મિત્રો 90 અંશ હશે, જેને આપણે પાઈ બાય 2 કહીએ છીએ. અહીંયા 180 અંશ હશે ખૂણો, ઋણ એક્સ અક્ષ હોવાથી. અહીંયા ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ, 270 અંશનો ખૂણો થાય, અને ફરી પાછા અહીંયા આવીએ એટલે 360 અંશનો ખૂણો કહેવાય. આટલો તમે પરિચિત છો. એનો મતલબ એવો થયો કે પ્રથમ ચરણ જે હોય મિત્રો, એ પ્રથમ ચરણનો કયો ખૂણો થાય? તો પ્રથમ ચરણમાં એમ કહી શકાય મિત્રો કે 0π/2, 90 એટલે π/2 કહેવાય. તો એનો મતલબ કે 90 - થીટા થાય, અથવા 360 + થીટા થાય. એટલે કે અહીંયા 90 - થીટા વાળા ખૂણા છે, અથવા બીજા અર્થમાં શું કહી શકાય? તો કે 360 + થીટા બંને કહી શકાય. 90 - શું કામ? તો કે 90 અહીંયા છે, એમાંથી ખૂણો બાદ કરો એટલે પ્રથમ ચરણ. 360 અહીંયા છે, એમાં થોડો ખૂણો ઉમેરો તો એ પ્રથમ ચરણ આવે, એટલે બે રીતે પ્રથમ ચરણ કહેવાય. એ જ પ્રમાણે અહીંયા કયો ખૂણો આવે, તો અહીંયા તમે સમજી શકો મિત્રો, 90 માં થોડુંક ઉમેરો આ બાજુ આવો તો 90 + થીટા વાળો ખૂણો આવે, અથવા બીજો કયો કહી શકાય, 180 માંથી થોડુંક બાદ કરો તો પાછા જાય આપણે, એનો મતલબ 180 - થીટા વાળા ખૂણા આવે, આ બીજું ચરણ કહેવાય. ત્રીજું જે ચરણ હોય મિત્રો, એમાં 180 માં થોડોક ખૂણો ઉમેરો, અથવા 270 માંથી થોડોક ખૂણો બાદ કરો એટલે પાછા જાય આપણે, એનો મતલબ કે ત્રીજા ચરણમાં કયા ખૂણા આવે? તો કે 180 + કંઈક ખૂણો હોય, અથવા બીજો 270 માંથી કંઈક બાદ કરો ખૂણો, એનો મતલબ કે 180 + થીટા અને 270 - થીટા, એ ખૂણા આપણે ત્રીજા ચરણમાં. ચોથા ચરણમાં કયો ખૂણો આવશે? તો કે 270 માં હજી થોડુંક ઉમેરો એટલે 270 + થીટા
અથવા 360 માંથી થોડો ખૂણો બાદ કરો એટલે ચોથા ચરણના ખૂણા કયા આવે તો કે 360 માઇનસ થીટા આવે 90 માઇનસ થીટા એટલે ને મિત્રો પાઈ બાય 2 માઇનસ થીટા કહેવાય 90 એટલે શું તો કે પાઈ બાય 2 વાળું એટલે 90 વાળો જે ખૂણો હોય એને પાઈ બાય 2 માઇનસ થીટા કહેવાય 90 ની જગ્યાએ પાઈ બાય 2 લખી શકે અને 360 જે છે એને 2 પાઈ કહેવાય તો 2 પાઈ પ્લસ થીટા આવી રીતે લખી શકાય આ જે 90 માઇનસ થીટા છે એને પાઈ બાય 2 માઇનસ થીટા લખી શકાય અને 360 પ્લસ થીટા છે એને 2 પાઈ પ્લસ થીટા પણ કહી શકાય 90 પ્લસ થીટા છે એને પાઈ બાય 2 પ્લસ થીટા લખાય 90 પ્લસ થીટા છે એને હું પાઈ બાય 2 પ્લસ થીટા કહી શકું અને 180 માઇનસ થીટા છે મિત્રો એને પાઈ માઇનસ થીટા કહેવાય એનો મતલબ કે 90 પ્લસ થીટા એટલે પાઈ બાય 2 પ્લસ થીટા અને 180 માઇનસ થીટા એટલે પાઈ માઇનસ થીટા પણ કહી શકાય આ મિત્રો હું રેડિયનમાં બતાવું છું પહેલા મેં તમને અંશમાપમાં બતાવ્યું 180 પ્લસ થીટા છે એને રેડિયનમાં પાઈ પ્લસ થીટા કહેવાય કારણ કે 180 એટલે પાઈ થાય અને 270 માઇનસ થીટા છે એને 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 એટલે 270 માઇનસ થીટા લખી શકાય એ જ પ્રમાણે ચોથા ચરણમાં મિત્રો 270 એટલે 3 પાઈ બાય 2 એનો મતલબ કે 3 પાઈ બાય 2 પ્લસ થીટા લખી શકાય અને રેડિયન માપમાં આવી રીતે દર્શાવાય અને 370 છે એને 2 પાઈ માઇનસ થીટા લખી શકાય આનું રેડિયન માપ આવી રીતે લખાય એનો મતલબ કે પ્રથમ ચરણ એટલે શું તો કે પાઈ બાય 2 માઇનસ થીટા અથવા 2 પાઈ પ્લસ થીટા બીજું ચરણ એટલે શું તો કે પાઈ માઇનસ થીટા અથવા પાઈ બાય 2 પ્લસ થીટા ત્રીજું ચરણ એટલે શું તો કે પાઈ પ્લસ થીટા અથવા 3 પાઈ બાય 2 માઇનસ થીટા ચોથું ચરણ એટલે શું તો કે 3 પાઈ બાય 2 પ્લસ થીટા અથવા 2 પાઈ માઇનસ થીટા ઓકે આ જે ચર્ચા થઈ એ ખૂણાની વાત થઈ હવે આપણે વિધેયની વાત કરીએ તો મિત્રો કયા ચરણમાં કયું વિધેય પ્લસ હોય ધન હોય અને કયું વિધેય ઋણ હોય એના માટે મેં એક તમને લાઈન લખાવેલી ઓલેસ્ટીસી ઓલેસ્ટીસી એટલે એનો મતલબ શું તો કે પ્રથમ જે અહીંયા 0 થી પાઈ બાય 2 વાળું ચરણ હોય એમાં ઓલ અહીંયા ઓલ અહીંયા એસ ટી અને સી ઓલ નો મતલબ શું તો કે અહીંયા બધા વિધેયો ધન હોય ઓલ એટલે શું તો કે બધા વિધેયો ધન હોય એસ નો મતલબ શું તો કે અહીંયા સાઇન અને કોસેક ધન હોય બાકી બધા ઋણ હોય ટી નો મતલબ શું તો કે અહીંયા ટેન અને કોટ ધન હોય એ બે એકબીજાના મિત્ર વ્યસ્ત છે એ બંને ધન હોય અને ચોથામાં સી નો મતલબ શું તો એનો મતલબ કે કોસ અને સેક એ બંને ધન હોય ખાસ મિત્રો દરેક વિદ્યાર્થી મારી સાથે સાથે જ્યારે હું ટાઈમ આપું ત્યારે એકમ વર્તુળનો સ્ક્રીનશોટ પાડી અને ચોક્કસ નીટ તમને ક્લીન દેખાય એવી રીતે દોરશો આ મિત્રો વાત થઈ ધન અને ઋણની એનો મતલબ કે પ્રથમ ચરણમાં કયું વિધેય ધન હોય કયું વિધેય ઋણ હોય એ તમે લખી શકો એનો મતલબ કે અહીંયા ચરણ વાઇઝ તમે ધન અને ઋણ બતાવવા માંગો તો પ્રથમ ચરણમાં બધા ધન હોય બીજામાં સાઇન અને કોસેક ધન હોય બાકી બધા ઋણ હશે ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન હોય અને ચોથા ચરણમાં મિત્રો કોસ અને સેક ધન હોય બાકીના બધા વિધેય ઋણ હોય ત્યાર પછીની ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો વધતું અને ઘટતું વિધેય વાળી વાત છે વધતા ઘટતામાં કેવી રીતે હોય કે આ જે એકમ વર્તુળ છે એના અહીંયા જે બિંદુ હોય ધારો કે એકમ વર્તુળ છે એક ત્રિજ્યા વાળું વર્તુળ કહેવાય અને એક ત્રિજ્યા વાળું વર્તુળ એટલે અહીંયા આવેલ બિંદુના અહીંયા 10 હોય ખાસ મિત્રો તમે મોટું વર્તુળ દોરી અને વ્યવસ્થિત લખજો તો તમને સમજાશે પેલા ખૂણાની વાત કરી પછી આપણે મિત્રો કયું વિધેય ધન અને ઋણ હોય એની વાત કરી અને હવે વધતા ઘટતાની એટલે કે મૂલ્યની વાત આપણે કરીએ છીએ તો અહીંયા 10 બિંદુ હોય આ જે જગ્યા છે અહીંયા 01 આવે અહીંયા જે બિંદુ આવે ત્રીજું એ -1 અને 0 હશે અને ચોથું જે અહીંયાનું બિંદુ હશે એ 0 અને -1 હશે
તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે દરેક બિંદુમાં પ્રથમ જે બિંદુયામ હોય એ હંમેશા કોષનો દર્શાવે અને બીજો જે હોય ને સાઈનનો મૂલ્ય દર્શાવે. પેલું જે બિંદુ એ એક્સ અક્ષ ઉપર હોય, એક્સ અક્ષ સાથે હંમેશા કોષ વિધેય ખૂણો બનાવે, એટલે પેલું મૂલ્ય કોષનું હોય યાદ રાખજો અને બીજું મૂલ્ય સાઈનનું હોય. એનો મતલબ કે હવે મારે વધતા ઘટતા વિધેયની વાત કરવી છે. તો અહીંયા હું એક ટેબલ બનાવું છું મિત્રો અને સાથે સાથે ચાર ચરણ લખું છું. ખાસ ધ્યાન આપજો, અહીંયા લખીશ પ્રથમ ચરણ, બાજુમાં દ્વિતીય ચરણ, એટલે કે બીજું ત્રીજું એમ લખો તો પણ વાંધો નથી. તો અહીંયા લખાય દ્વિતીય ચરણ, ત્યાર પછી તૃતીય ચરણ, અને ત્યાર પછી ચતુર્થ ચરણ એટલે કે ચોથું ચરણ. હવે મિત્રો આ જે ટેબલ છે એ વિધેયના મૂલ્ય માટે બનાવું છું, કયા ચરણમાં કયું વિધેય વધે ઘટે. બાકી ધન અને ઋણ નું તો આપણે ઓલરેડી જે એકમ વર્તુળ દોરેલું છે એમાં જ આપણે સમજી ગયા છીએ. અહીંયા હું મિત્રો હવે ત્રિકોણમિતિ વિધેય લખીશ, એટલે કે અહીંયા લખું વિધેય. પેલું વિધેય જે છે એ આપણા માટે સાઈન છે, તો અહીંયા સાઈન લખીએ. બીજું જે છે એ કોસ લખીશું, એટલે કે કોસ થીટા કયો, કોસ ખાલી લખો. ટેન કોસ એક, શેક અને કોટ. રેડી? આમ ટોટલ આપણે છ વિધેયનું મિત્રો એક ટેબલ બનાવી દીધું. પેલા ચરણમાં પ્રથમ ચરણમાં સાઈન વધે કે ઘટે એ જોવું હોય મારે, તો મેં તમને કીધું કે જે અહીંયા પાછળનો અંક છે એ સાઈનનું મૂલ્ય બતાવે. તમે જુઓ અહીંયા સાઈનનું મૂલ્ય ઝીરો કહેવાય, સાઈન ઝીરો ઝીરો થાય. તમે એક ટેબલ પણ ધોરણ 10 માં શીખેલા, એ મૂલ્યની પણ આપણે ચર્ચા કરશું. અહીંયા સાઈન ઝીરોનું મૂલ્ય ઝીરો થાય અને સાઈન 90 એક થાય. પાછળનો આંકડો જોવાનો સાઈન માટે, ઝીરો માંથી એક થયું તો વધે કે ઘટે, તો કે સાઈન નું મૂલ્ય વધે. તો પ્રથમ ચરણમાં સાઈન નું મૂલ્ય ઝીરો થી એક થાય અને એ વધે છે. એટલે હું ખાલી વધે ઘટે લખું, મૂલ્ય નથી લખતો અત્યારે. તો અહીંયા લખીશ પ્રથમ ચરણમાં સાઈન શું થાય, તો કે વધે. હવે દ્વિતીય ચરણમાં તમે જુઓ તો સાઈન નું મૂલ્ય એક માંથી કેટલું થાય, પાછળનો આંકડો જુઓ ઝીરો થાય. તો દ્વિતીય ચરણમાં સાઈન ઘટે. કેવું ઘટે? એક માંથી કેટલું થઈ જાય, ઝીરો થાય. એનો મતલબ સાઈન 90 ઝીરો એક થાય, સાઈન 180 ઝીરો થાય. મિત્રો 180 નું મૂલ્ય તમે અત્યાર સુધી શીખા નથી, આપણે તમે ધોરણ 10 માં ક્યાં સુધી શીખા, આટલું 0 થી 90. હવે આપણે એ શીખવાનું કે સાઈન 90 એક થાય પરંતુ સાઈન 180 ઝીરો થાય, એનો મતલબ વચ્ચે બધા મૂલ્ય નહીં ઘટતા જતા હોય. તો અત્યારે આપણે એ જોવાનું બીજા ચરણમાં સાઈન ઘટે કે વધે, તો એક માંથી ઝીરો એટલે ઘટે. તો અહીંયા હું શું લખીશ તૃતીય ચરણમાં, ઘટે. તૃતીય ચરણ જોવો મિત્રો, તો એને પાસે પાછું સાઈન નું મૂલ્ય માટે બીજો આંકડો જોવાનો ઝીરો અને માઇનસ એક. તો ઝીરો માંથી માઇનસ એક એટલે એનો મતલબ સાઈન તૃતીય ચરણમાં ઘટે. તો ફરી પાછો ઘટ્યો, તૃતીય ચરણમાં સાઈન નું મૂલ્ય ઘટે. ચતુર્થ ચરણમાં જોવો તમે તો માઇનસ એક માંથી પાછું કેટલું થઈ ગયું, ઝીરો. માઇનસ એક માંથી ઝીરો એટલે વધ્યું કહેવાય, ઋણ માંથી મિત્ર ઝીરો. તો ચોથા ચરણમાં સાઈન નું મૂલ્ય વધે. તો એનો મતલબ એવો થયો કે સાઈન માટે એટલું તમે કહી શકો કે પ્રથમ અને ચતુર્થ ચરણ, પેલું અને ચોથા ચરણમાં સાઈન નું મૂલ્ય વધે, જ્યારે બીજા ચરણમાં તમે આગળ વધો તો ઘટે અને ત્રીજામાં પણ ઘટે. આ વાત થઈ સાઈનની. સાઈનનું મૂલ્ય પ્રથમ ચરણમાં વધે, બીજામાં ઘટે, ત્રીજામાં ઘટે અને ચોથામાં વધે. હવે હું કોષની ચર્ચા કરું મિત્રો. તો કોસ થીટાનું મૂલ્ય તમે જોવો તો એના માટે પેલો આંકડો જોવાનો, કારણ કે પેલો આંકડો જે આપણે 1001 લખેલો એમાં પેલો આંકડો જે છે એ કોસ બતાવે. સાઈન અને કોસ મિત્રો એકમ વર્તુળ ઉપરથી જોવાના, ટેન અને કોટ એ ડાયરેક્ટ આપણે પછી લખશું. કોસ માટે તમે જુઓ તો અહીંયા એક મૂલ્ય છે, કોસ 01 થાય, જ્યારે અહીંયા કોસ 90 ઝીરો થાય. તમને ખબર હોય ટેબલ યાદ હશે તમને, એક માંથી ઝીરો થયો.
એનો મતલબ કે કોષ પ્રથમ ચરણમાં એકમાંથી ઝીરો મૂલ્ય થયું એટલે ઘટે, તો કોષનું મૂલ્ય પ્રથમ ચરણમાં ઘટે. બીજા ચરણમાં તમે જુઓ તો કોષનું મૂલ્ય ઝીરોમાંથી કેટલું થાય? માઇનસ એક થાય. યાદ કરો મિત્ર, કોષનું મૂલ્ય ઝીરોમાંથી માઇનસ એક થાય, તો બીજા ચરણમાં કોષનું મૂલ્ય ફરી પાછું ઘટે. કારણ કે તમે જુઓ છો પેલો આંકડો હંમેશા કોષ બતાવે મિત્ર, ભૂલતા નહીં. તો ઝીરોમાંથી માઇનસ એક એટલે બીજા ચરણમાં કોષનું મૂલ્ય ઘટે. તો ફરી પાછું મારે શું લખવાનું? ઘટે. કોષનું મૂલ્ય પેલા બંને ચરણમાં મિત્ર ઘટે. ત્રીજું ચરણ જુઓ તો માઇનસ એક છે એમાંથી ઝીરો થયું, ઋણમાંથી ઝીરો એટલે વધુ કહેવાય. તો કોષનું મૂલ્ય ત્રીજા ચરણમાં વધે, તો અહીંયા લખવાનું વધે. અને ચોથા ચરણમાં મિત્ર કોષનું મૂલ્ય માટે ઝીરોમાંથી એક થાય. જો પેલો આંકડો અહીંયા ઝીરો છે ને એક છે, એનો મતલબ કે કોષ 270 નું મૂલ્ય ઝીરો કહેવાય, જ્યારે કોષ 360 અથવા કોષ ઝીરો બંને એક કહેવાય. તો એનો મતલબ ઝીરોમાંથી એક થયું એટલે ચોથા ચરણમાં કોષ વધે છે, તો અહીંયા આવશે વધે. તો આપણે એવું કહી શકીએ કે કોષનું મૂલ્ય પેલા ને બીજા બે ચરણમાં ઘટે, ત્રીજા ને ચોથા બે ચરણમાં વધે છે. મિત્ર યાદ નથી રાખવાનું બધું વધે ઘટે, તમને કોષ્ટક ક્યાં યાદ હોય ને જો આમાંથી તમે ડાયરેક્ટ લખી શકો. એના માટે શું યાદ હોવું જોઈએ? અહીંયા 10, અહીંયા 01, અહીંયા -10 અને અહીંયા 0-1. પેલું મૂલ્ય કોષ આપે, બીજું મૂલ્ય સાઈન આપે. સાઈન અને કોષનું મૂલ્ય મિત્રો તમે આવી રીતે લખી શકો. ત્યાર પછી ટેન ની વાત છે. તો મિત્રો ટેન નું મૂલ્ય, ટેન છે એ બધા ચરણમાં વધતું વિધેય હોય એમ યાદ રાખવાનું. તેનો મતલબ કે ટેન છે એ ચારે ચાર ચરણમાં વધે એટલે બધા જ રાખે. ઝીરો થી ચાલુ થાય તો મૂલ્યનું સતત વધે, તો વધે 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 અને છેલ્લે મિત્રો વધે. સાયન્સ ટેન નું મૂલ્ય અહીંયાથી શરૂઆત કરો તો સતત ટેન નું મૂલ્ય વધતું જ જાય, છેક અહીંયા પાસા આવો ત્યાં સુધી વૈધા જ કરે. એટલે ચારે ચાર ચરણમાં ટેન છે એ વધતું વિધેય કહેવાય. અને સાઈન છે એ મિત્રો પેલા ચરણમાં વધે, બીજા ત્રીજામાં ઘટતું વિધેય અને ચોથામાં વધતું વિધેય એમ કેવું હોય તો ચાલે. કોષ માહિત પ્રમાણે પેલા ને બીજા બંનેમાં ઘટતું વિધેય હતું, જ્યારે ત્રીજા ને ચોથા બંને ચરણમાં વધતું વિધેય હતું. આ ચર્ચા થઈ મિત્ર ટેન સુધીની. હવે જ્યારે કોષેક ની વાત આવે તો કોષેક છે એ મિત્રો સાઈન નું વ્યસ્ત છે. ત્રણ વિધેય જો તમને આમ આવડી ગયા મિત્રો તો બાકીના ત્રણ તમે એના ઉપરથી ડાયરેક્ટ જવાબ આપી શકો, આપણે એમ જ કરવાનું છે. કારણ કે તમને ખબર છે કે સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેય છે. તો વ્યસ્ત સંખ્યા જ્યારે કરો ત્યારે જે વિધેય વધતું હોય ઘટતું થઈ જાય, જ્યાં ઘટતું હોય ત્યાં વધતું થઈ જાય. તો સાઈન કયા ચરણમાં વધતું હતું? તો કે પેલા ને ચોથામાં. તો એનો મતલબ કોસેક કયા ચરણમાં વધે? એ બીજા ને ત્રીજામાં વધે, જે ઘટતું હતું સાઈન. તો સાઈન જો પેલા ને ચોથા ચરણમાં વધતું વિધેય હોય તો કોસેક પેલા ને ચોથામાં ઘટતું વિધેય થઈ જાય. તો તમે એના ઉપરથી ડાયરેક્ટ લખી શકો પેલા ચરણમાં કોસેક શું? તો કે સાઈન વધે તો કોસેક ઘટે, બીજા ચરણમાં સાઈન ઘટે તો કોસેક વધે, ત્રીજા ચરણમાં સાઈન ઘટે તો કોસેક વધે, ચોથા ચરણમાં સાઈન વધે તો કોસેક ઘટે. ઓકે, આ વાત થઈ કોસેકની. કારણ કે કોસેક છે ઈ સાઈન નું શું છે? વ્યસ્ત છે. આના ઉપરથી આનું ટેબલ તમે બનાવી શકો. કોષ નું વ્યસ્ત કોણ છે? તો કે સેક છે. તો સેક નો જવાબ તમે કોષ ઉપરથી આપી શકો. કોષ પેલા ચરણમાં ઘટે તો સેક વધે, તો અહીંયા થશે વધે. કોષ બીજા ચરણમાં ઘટે તો સેક વધે, તો અહીંયા આવશે વધે. ત્રીજા ચરણમાં કોષ વધે તો અહીંયા સેક ઘટે, કારણ કે એકબીજાના વ્યસ્ત છે. ચોથા ચરણમાં પણ કોષ વધતું વિધેય, તો એનો મતલબ ચોથા ચરણમાં છે કેવું? તો કે ઘટે. છેલ્લી વાત મિત્રો, છેલ્લું વિધેય આપણું કોટ. ટેન ચારે ચાર ચરણમાં અહીંયા વધે છે, એટલે કે સર ઝીરો થી શરૂઆત કરો પાછા 360 ના ખૂણા પાસે આવો ત્યાં સુધી દરેક ચરણમાં ટેન નું મૂલ્ય સતત વધે એવું મેં કીધું. કોટ છે એ ટેન નું વ્યસ્ત વિધેય છે, તો એનો મતલબ વ્યસ્ત કામ કરે. કોટ ની શરૂઆત 0 થી 360 સુધી કરો તો કાયમના માટે ઘટે, એટલે કે રોજ ખોટ ખાય. અહીંયાથી લઈને ચાલ્યા જાવ ચાલ્યા જાવ, જેમ ખૂણો વધે એમ બધે કોટનું મૂલ્ય ઘટે. તો એનો મિનિંગ એવો થયો કે કોટનું મૂલ્ય ચારે ચાર ચરણમાં ઘટે. એનો મિનિંગ ઘટે 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 અને ઘટે. તો ટોટલી ચર્ચા આપણી મિત્રો એકમ વર્તુળની છે. ત્રિકોણમિતિનો પાયો કહેવાય. અહીંયા જે આપણે ડિસ્કસ કરી, સૌ પ્રથમ ખૂણાની કરી. ખૂણો પહેલા અંશમાં લખો, ખૂણો પછી રેડિયનમાં લખો,
ત્યાર પછી ચર્ચા કરી ચારેય ચરણમાં કોણ ધન અને કોણ ઋણ વિધેય અને ચોથી ચર્ચા આપણી વધતા ઘટતાની કે કયા ચરણમાં કયું વિધેય વધે અને ક્યારે ઘટે તો વહાલા વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે નોટ બનાવજો અને જેમાં આ એકમ વર્તુળ અને વિધેયના વધતા ઘટતા મૂલ્યની ચર્ચા જે આપણે કરી એ લખી લ્યો ત્યાર પછી આપણે જે ચર્ચા કરવાના છીએ એ કયા ખૂણા પાસે કયા વિધેયનું કેટલું મૂલ્ય હોય એ અને દરેક વિધેય જે છે એના માટે વિસ્તાર અને પ્રદેશ પ્રદેશ એટલે કે એનો કયો ખૂણો આપણે મૂકી શકીએ અને વિસ્તાર એટલે મિત્રો એની રેન્જ આપણને કઈ મળે એટલે કે આટલો ખૂણો મૂકવાથી આપણને જવાબ છે એનો કયા ગાળામાં મળે એને આપણે વિસ્તાર કહીએ રેન્જ તો અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં આ થિયરીકલ પોર્શન તરીકે એકમ વર્તુળ અને આ કોષ્ટક લખી દેશો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે ટાઈમને અનુલક્ષીને વિડિયો લેક્ચરના જે કંઈ આપણે ટાઈમ છે એને અનુલક્ષીને બે રીતે બીજી આપણે આજે સાથે સાથે કહી દઈએ કે મિત્રો ખૂણો ક્યારે ખૂણા માટે ક્યારેક વિધેય બદલાય ને ક્યારે ન બદલાય એ એક લાઈન તમારે ખાલી અત્યારે યાદ રાખવાની જ્યારે દાખલા આવશે ત્યારે હું કહીશ કે આ લાઈન ક્યાં ઉપયોગી છે તમારે એટલું યાદ રાખવાનું માત્ર કે ખૂણો અપૂર્ણાંકમાં હોય ખૂણો અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે રેડિયનની વાત કરું છું ખૂણો અપૂર્ણાંકમાં રેડિયનનો કયો ખૂણો અપૂર્ણાંક કહેવાય તો કે પાઈ બાય ટુ અને થ્રી પાઈ બાય ટુ આવો જ્યારે ખૂણો આવશે ત્યારે વિધેય બદલાય તો વિધેય બદલાય અને જ્યારે ખૂણો પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક તરીકે હોય પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા કઈ ખૂણાની તો કે પાઈ અને ટુ પાઈ આ ખૂણો જ્યારે આપણને જોવા મળશે ત્યારે વિધેય ન બદલાય વિધેય ન બદલાય બે લાઈન યાદ રાખશું કે જ્યારે આપણને આ બે ખૂણા જોવા મળે પાઈ બાય ટુ અને થ્રી પાઈ બાય ટુ ત્યારે વિધેય બદલાશે અને જ્યારે તમને આ ખૂણા જોવા મળે પાઈ અને ટુ પાઈ ત્યારે વિધેય નહીં બદલાય તો આ ટોટલી ડિસ્કસ મિત્રો આપણી જે છે અત્યાર સુધીની એ બહુ અગત્યની વસ્તુ છે વારંવાર તમે બે થી ત્રણ વાર લખી લેજો બે વાર પાકું કરી લેજો કારણ કે આ જે વધતું ઘટતું ચરણ ખૂણાની માહિતી કયો ખૂણો કયા ચરણમાં આવે કયું વિધેય કયા ચરણમાં ધન ઋણ હોય અને કયું કયા ચરણમાં વધે ઘટે અને ક્યારે ખૂણો બદલાય અને ક્યારે ખૂણો ન બદલાય એ બહુ અગત્યની વસ્તુ છે આ સાથે આપણે મિત્રો લાઈવ વિડીયો લેક્ચરની સમાપ્તિ કરશું દરેક વિદ્યાર્થી મિત્ર એકાદ મિનિટમાં જે બોર્ડ વર્ક છે એને તમારી નોટમાં લખી લેશું નમસ્કાર જય હિન્દ Thank you.